અમારા એકદમ પાણી ભરાઈ જાય છે, તે નહીં અનાજ હોવાતું નહીં કે સાર પુરાનું ઘાસ સારા અમારા ઢોરણ સારનું વખો પડી જતો અમારે તે જગ્યાએ રહેવાનું જવાનું કોઈ અમારો અધિકાર જ નહીં રહેવાનું કે જવાનું સારે નહીં કદું અનાજ નહીં ઘણા વર્ષે પાણી ભરાઈ જાય છે તે અમારે શું કરવાનું. અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે, અમારા ઢોર ઢોકર ભૂખે તરસે મરી જાય છે, અમારે શું કરવું? આવો સારો લઈને આવ્યા સાહેબ, અમુક બેસે આવો ખવડાવવાનો અમારે, તે મરશે જ જીવશે. બગડી ગયો છે ચારો. ગુજરાતની અંદર જ્યારે વરસાદ વરસ્યો ત્યારે ઘણી જગ્યાઓએ પૂર આવ્યા, નદીઓ પણ છલકાઈ ગઈ, તળાવો પણ ઉભરાઈ ગયા. હવે આ કુદરતી આફતની સામે માનવી લાચાર હોય છે, એ લાચારી હવે આપણે જોઈએ તો એક એવું ગામ છે મહેસાણા જિલ્લાની અંદર ધારપુર ગામ, જે વડનગર તાલુકાની અંદર આવે છે, જે વડનગરની નગરપાલિકા વિસ્તારમાં આવે છે. આ એવું ગામ ધારપુર ઘણા વર્ષોથી અહીંયાના રહેવાસીઓની એક સમસ્યા છે, પાણીનો ભરાવો દૂર થતો નથી. કારણ શું? આપ મારી પાછળ જે જોઈ શકો છો એ વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ ગયા છે. આ પાણી ભરાવાના કારણે 150 વીઘા જેટલી જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, અહીંયાના પાકને પણ નુકસાન થયું છે. અહીંયાના ખેડૂતો કહી શકાય કે જે રીતે પાણી ભરાયું છે એવી રીતે ચોધાર આંસુએ અહીંયા રડી રહ્યા છે, કારણ કે ખેતી કરવા માટે આગા પાછી કરીને પૈસા લાવતા હોય, પશુઓને ઉછેરતા હોય, અને એ પશુઓને ઉછેરતી વખતે જો આવી રીતે નુકસાન થતું હોય, ખેતીમાં નુકસાન થતું હોય, ઘરની અંદર પાણી ભરાવાના હિસાબે નુકસાન થતું હોય, ઘણી બધી સમસ્યાઓને લઈને આ ધારપુરના ખેડૂતો ચોધાર આંસુએ રડી રહ્યા છે. તો તંત્રને એ લોકો શું કહે છે એ બાબતે પણ આપણે અહીંયાના સ્થાનિકોને મળીશું, જાણીએ કે આમની શું સમસ્યા છે. શું કહે છે, શું તકલીફ પડી? કેમ આવું? ખેતરમાં પાણી ભરાઈ જાય છે, 150 વીઘા જમીન છે, અંદર અમારા ખેડૂતોનું બહુ નુકસાન થયું છે, અને અમારા ઢોરોને ઘાસચારો ખવડાવવાની તકલીફ છે, શું કરવાનું? એનો કોઈ ઉકેલ લાવો. કેટલા સમયથી આ પાણી ભરાય? ઘણા વર્ષોથી ભરાય છે. ઘણા વર્ષોથી પાણી ભરાય છે, એનો નિકાલ થતો નહીં. નિકાલ જ નથી થતો. એવું ખરું કે અહીંયા કેનાલ બની કે રોડ બન્યો તો તમને તકલીફ થઈ? ના, કેનાલ બનવાથી કોઈ તકલીફ નહીં, રોડ બનવાથી કોઈ તકલીફ નહીં, પણ પાણીનો ભરાવો થઈને આગળ નિકાલ થતો નથી. નિકાલ નથી થતો પાણી તો ઘણા સમયથી પાણીનો અહીંયાથી કોઈ નિકાલ થતો નથી. કહી શકાય કે આ ધારપુર છે અને આ જે પાણીનો વિસ્તાર જ્યાં પૂરો થાય છે એ પછી ત્યાં વડબાર ગામની સીમ આવેલી છે. અહીંયા એક બેન બીજા પણ છે, શું નામ છે બેન તમારું? સગુણાબેન, શું કહેશો અહીંયા કેવી તકલીફ? પાણી નિકાલ કરવાનો કોઈ ઉપાય લાવો. ઢોર ચરાવો છો તમે? હા, એમાં ઢોર ચરાવીએ. તો ક્યાં લઈ જાઓ છો હાલ ચરાવવા માટે? લેવાની જે તકલીફ હોય તો એ તકલીફ ને લઈને તો શું કરે એ લોકો? અહિયાં એક બીજા પણ એક વડીલ છે, વૃદ્ધ છે, બહુ જાગૃત છે, શું નામ છે? શું કહેશો, શું સમસ્યા અહીંયા થઈ? સમસ્યા સાહેબ એ છે કે આ વિસ્તારનું જે ધારપુર વડ ગામ છે અને આ જમીન અમારી નીચાણવાળી છે, એના કારણે વરસાદ વધારે થવાના કારણે ચોમાસામાં પાણી બહુ ભરાઈ રહ્યા છે અને એનો આગળ બહુ નિકાલ થતો નથી. પાણી ભરાય તારી ઓવરફ્લો થઈને અને આગળની સીમા વડવાની સીમા થઈને તળાવમાં થઈને બહાર જાય છે, પણ એ પહેલાં અમારા અહીંયા લગભગ 100 મહિના સુધી આ પાણીનો ભરાવો રહેશે બરાબર, જેના કારણે અમારા ખેડૂતોની મોટી સમસ્યા એ થાય છે કે ખેતી થતી નથી. 100 સુધી જમીન પાણીમાં ગરકાવ થઈને રહેશે બરાબર, એના કારણે આજુબાજુના ખેડૂતો લગભગ 150 વીઘા જેવી જમીનો છે કે જે ખેડૂત જેની આ જમીનમાં પાણી 6 મહિના સુધી ભરાઈ રહેશે અને આવો અતિશય વરસ ખેતીવાડી લક્ષી બધી જ રીતની તકલીફો ઉભી થાય છે, જેના કારણે અમારા જબરદસ્ત મુશ્કેલીમાં અમે મુકાઈ જઈએ છીએ, અમારા ઘરો સુધી પાણી પણ આવી જાય છે.
વિસ્તાર થયો, જેથી કરીને હાલ અત્યારે જોયું અને ભાઈ આવ્યા મીડિયા વાળા અને એમને જોયું અને એમની રૂબરૂમાં મેં આ બધી વાતચીત કરી અને એમને અમારા સાથે વાર્તાલાપ કર્યો, જેથી આ બધું એમને નિરીક્ષણ કરી અને અમારા માટે અમારે જોડે અહેવાલ લીધો બરાબર. અને એ બધો સાચો છે, ખોટો કશું નથી. બાકી અમે બધા ખેડૂતો જબરદસ્ત મુશ્કેલીમાં છે અને દર વર્ષે અમારે વધુ પડતો વરસાદ આવે એટલા જમીન નીચાણવાળી છે અને જેના કારણે આગળ પાણી નિકાલ થતો નથી. આગળ ધરોઈ કેનાલ આવેલી છે જેના કારણે પહેલાંના જે જૂનાના પાણીના જે જવાના આગ હતા એ હાલ પૂરતા બંધ થઈ ગયા છે બરાબર. પહેલાં વેળા હતા, કેનાલોના જે જવાના માર્ગ હતા પાણીના એ હાલ પૂરતા બંધ થઈ ગયેલા છે. ખેડૂતોએ આજુબાજુના ખેડૂતોએ જમીનો થોડી ઘણી પુરાણ થઈ હોય એના કારણે હાલ પાણી આગળ જતું બંધ થઈ ગયું. આ પાણી ક્યાંથી આવે છે? આ પાણી આમ ખરેખર સાહેબ જો તમને પૂછું ને તો આ પાણી ઠીક કૈફુરની સીમથી ચાલુ થાય છે, તે સુતાડી પરું એની સીમનું, પછી ખંભોગની સીમનું અને અમારા અહીં ધારપુરમાં આ ત્રણ ગામોનું પાણીની ત્રણ ગામના પાણીની સીમનું પાણી અહીંયા અમારે ભેગું થાય છે અને અહીંથી પછી અતિશય વધુ ભેગું થાય એટલે વડવાના તળાવની અંદર આ પાણી જાય છે અને વડવાના પાણીની તળાવમાંથી એ ઉમતાની નદીમાં જતું રહે છે. આ બાબતે જો આ પાણી ના ભરાય એનો જો કોઈ નિકાલ કરવો હોય તો તમે શું માનો છો કે કેવી રીતે આ પાણી ના ભરાઈ શકે? આ પાણી માટે સાહેબ નિકાલ કરવો હોય તો હવે સરકાર શ્રી અમે મહેસૂલ વિભાગમાં ગઈ સાલે અમે જાણ કરી હતી, મેં મહેસૂલ વિભાગમાં રજીસ્ટ્રી એડી હતી, એના ખેડૂતોની સહીઓ લઈને બી ધરોઈ ઓફિસમાં આપી હતું, મહેસાણા આલી હતી બરાબર છે. આવી બે ત્રણ જગ્યાએ મેં રજીસ્ટ્રી એડી કરીને આ પાણીનો નિકાલ થાય અને કાયમી આનો ઉકેલ આવે એવી મેં રજૂઆત કરેલી. વડનગરના ધરોઈ ઓફિસના એન્જિનિયર સાહેબ કીધું હતું કે સારું અમે વિચારીએ છીએ અને આનો નિકાલ થાય એવી અમે વ્યવસ્થા કરીશું, પણ આજ સુધી એનો કોઈ અમારો કોઈ એનો કોઈ નિકાલ કર્યો નહીં, કોઈએ અમને કોઈ પૂછવાય નહીં આવ્યું. અમે વારંવાર એક બે વખત તપાસ કરી હતી કે તો કરીશું કરીશું, પણ આજ સુધી એનો કોઈ ગવર્મેન્ટ સરકારે કોઈ એનો ઉકેલ લાયા નથી અને વારંવાર અમારે દર વર્ષે ચોમાસાની અંદર આ તકલીફ ઊભી થાય છે, તો આનો કંઈક ઉકેલ આવે એવી મારી એક અરજી છે અને આ ગામ વતી બધા લોકોની માગણી પણ છે. જેથી આ બાબતે કોઈ રાજકીય નેતાઓ કે પછી કોઈ સામાજિક નેતાઓ કોઈ અહીંયા જોવા માટે આવ્યા હતા? હા, આમાં અમારા સ્થાનિક નગરપાલિકામાં ચૂંટાયેલા ભાઈ વડવાના કોંજીભાઈ છે, એ પછી ગણેશવાળા વાસના છે, સુતાડીના છે, ખંભોગના સુતાડીના ભાઈ સનાજી હતા, ખંભોગના ઈશ્વરજી, એ લોકોએ અહીંયા આવીને મને આ પાણીની જ્યારે મેં રજૂઆત કરી ગઈ સાલે એટલે એમને કીધું કે તમે કલેક્ટરને અરજી આપો જેથી કરીને એમ કા અમે મદદરૂપ થઈશું બરાબર, અને એમના કહેવાયથી પણ મેં અહીંયા અરજી કરી હતી. પણ સ્થાનિક લોકોએ તો આ મારા ચૂંટાયેલા જે વિસ્તારના ચાર ધારા જે ચાર કોર્પોરેટરો છે એમને અમને આ સૂચના આપી હતી અને એ લોકોએ જોયું, એમને તો ખબર જ છે કે અહીંયા પાણી ભરાય છે એટલે એમના કહેવાયથી બી અમે આ માર્ગદર્શન લીધું હતું એમનું અને એમને અમને સારી એવી સલાહ સૂચના આપી હતી. એના આધારે મેં કલેક્ટરશ્રીનો એક રેડીથી પાણીનો નિકાલ થાય માટે મેં અરજી કરેલી બરાબર, પણ એનો કોઈ નિકાલ થયો નથી. તો અહીંયા ઘણા સમયથી અહીંયાના રહીશો પાણીની સમસ્યાને લઈને તાહીમામ પોકારી ગયા છે. શું નામ છે કાકા તમારું? બધાજી તમારા કેવી તકલીફ છે? મારી એક ઇતિ તકલીફ સાહેબ, અમે બધા એક જ બધા ખેડૂતો બધા અડી કાપાના છીએ બરાબર. એટલે આ સમસ્યાના હલ માટે કોઈને તમે રજૂઆત કરી હતી બીજા કોઈને? એ અમાર મેન છે એટલે એમને કરી દીધી, બધાને કરી દીધી. તો આમના જે ખેડૂતોની અંદર પણ કોઈ કહી શકાય કે થોડા ઘણા કાયદાના તંત્રને જાણતા હોય એવા લોકોને સાથે રાખીને આ ખેડૂતોએ ઘણીવાર રજૂઆત કરી પણ તંત્ર સાંભળતું નથી, આનું કારણ શું? એ પણ અહીંયાના રહીશોની અંદર એક ચર્ચાનો વિષય બનેલો છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય કે પટેલ જે ઊંઝા મત વિસ્તારના ધારાસભ્ય છે એમને પણ અત્યારે સોશિયલ મીડિયામાં જે પત્રિકા એમનું જે વાયરલ થઈ ગયું છે લેટર પેડ એમાં એમને એવું દર્શાવેલું છે કે જે કૃષિ મંત્રી છે એ લોકોને અને આગળ સરકારમાં એમને રજૂઆત કરી છે કે આવા ખેડૂતોને એમનું વળતર મળે. તો હવે જોવાનું રહ્યું કે આ ખેડૂતોને વળતર પેટે શું મળે છે અને કેવું મળે છે. ખેડૂતો ચોધાર આંસુએ અહીંયા રડી રહ્યા છે, જોઈએ તો ઉદાસમાં બેઠા હોય એવું પણ જણાઈ આવે છે. ઘણું બધું નુકસાન થયું છે કારણ કે એ લોકોનો આધાર જ ખેતી છે. તો હવે તંત્ર સફાળું જાગે અને આ ખેડૂતોને મદદરૂપ થાય તેવી લોકોની માંગણી છે. આવા જ વિડીયો અને આવા જ સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું. જોતા રહો મારો અવાજ ન્યૂઝ. નમસ્કાર.